સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીથી મળી રહેલા સમાચારની, તો સાવરકુંડલાના મિતિયાણામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો અનુભવ થતા લોકો ઘરની બહાર નીકળી ગયા. મિતિયાણા ગામમાં અવારનવાર ભૂકંપના આંચકા આવે છે અને આજે ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો. વાત સાવરકુંડલાના મિતિયાણાની છે, જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ, જેવો ભૂકંપના આંચકાનો અનુભવ થયો કે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. મિતિયાણા ગામમાં અવારનવાર ભૂકંપના આંચકા આવે છે. વધુ વિગતો લેશો સંવાદદાતા કેતન બકડા આપણી સાથે ફોનલાઇનથી જોડાયેલા છે. કેતન, મિતિયાણા ગામમાં વધી એકવાર ભૂકંપનો આંચકો, હાલી અપડેટ શું છે? આંચકો કેટલાનો તીવ્રતા હતી અને શું કોઈ જાનહાની થઈ છે? બિલકુલ, છેલ્લા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા 3-4 મહિનાથી વારંવાર ભૂકંપના આંચકા આવ્યા છે, જેને લઈને લોકો ભયભીત થઈ ગયા છે. લોકોમાં ભયનો માહોલ છે. અવારનવાર ભૂકંપના આંચકા આવે છે. ગઈકાલ રાત્રે પણ 2-3 ભૂકંપના આંચકા આવ્યા હતા. આજ વહેલી સવારે પણ ભૂકંપના આંચકા આવ્યા હતા, જેને લઈને ગામ લોકોમાં ફફડાટ થઈ લાગ્યો છે. મહત્વની વાત જણાવી દઉં તો, થોડા દિવસ પહેલા જ ગાંધીનગરની જે વૈજ્ઞાનિકની જે ટીમ છે, તેમણે મુલાકાત પણ લીધી હતી અને લોકોને જે આ આંચકા આવે છે, જ્યાં કારણો માટે આવે છે, તેની વિશેષ માહિતી પણ વૈજ્ઞાનિકોએ આપી હતી. હાલ તો આજ સવારે જ ભૂકંપનો આંચકો આવ્યો છે, તેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જી જી કેતન, આભાર આપનો માહિતી આપવા બદલ.